जनजीवन ने माठी असर पड़ी छे। जारे पूर्णा नदी नी सपाटी में वधारो थयो छे, जे पूर्णा नदी में पूर आव्यु छे। नवसारी ना दृश्य जोई शको छो, सर्वत्र पाणी ज पाणी होय तेवा दृश्य आ सामे आव्या छे, जेथी लोकोने पण एटली असर पड़ी छे। जे नीचाणवाळा विस्तारो छे, नदीनी आसपासना विस्तारो छे, त्यां वरसादी पाणी घुसी वळ्या छे। आ साथे लोकोनुं रेस्क्यू पण करवामां आवी रह्युं छे। एनडीआरएफनी टीम पण त्यां उपस्थित छे। न्यूज 18 ગુજરાતીની ટીમ હાલ ત્યાં ઉપસ્થિત છે અને પળેપળની ખબર આપી રહી છે। નવસારીના આપ જે દૃશ્ય જોઈ રહ્યા છો, ત્યાં ભારે તારાજી સર્જાઈ છે। વરસાદના કારણે પૂર્ણા નદી છે ગાંડીતૂર બની છે, અને નદીનો આસપાસનો જે વિસ્તાર છે તે પાણીથી ભરાઈ ચૂક્યો છે। ઘરોમાં દુકાનોમાં સર્વત્ર હાલ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસમાં વરસાદના કારણે આ પૂર્ણા નદી ગાંડીતૂર બની છે। 28 ફૂટને પાર આ પૂર્ણા નદી પાર પહોંચી ગઈ છે, અને જેથી જે નીચાણવાળા વિસ્તારો છે જેને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે। સાથે તંત્ર દ્વારા પણ સૂચનો આપવામાં આવ્યા છે, અને દરેક લોકોને હાલ એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવાઈ છે। નવસારીના દ્રશ્યો છે। દક્ષિણ ગુજરાતમાં હાલ ભારે વરસાદની પણ આગાહી છે, અને આ જ વચ્ચે નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે, પૂર્ણા નદીની સપાટી 28 ફૂટને પાર પહોંચી છે, જે નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પણ કરાયા છે। નદીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ખાસ કરીને પાણી ભરાઈ ચૂક્યા છે, અને સાથે એનડીઆરએફની ટીમ હાલ તો રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। રેસ્ક્યુ કરી જે લોકોને મદદની જરૂર છે તે લોકોને મદદ પહોંચાડી રહી છે। સલામત સ્થળે આ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ આપણે જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે તે તબાહીના દ્રશ્યો છે। કારણ કે જે પ્રમાણે સર્વત્ર પાણી જ પાણી ભરાઈ ચૂક્યું છે, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે, નવસારીના દ્રશ્યો છે કે જ્યાં અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે। તો નવસારીથી અમારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે। સંજય, નવસારીની જો વાત કરવામાં આવે, પૂર્ણા નદીમાં જે પૂર આવ્યું છે અને સાથે જો નદીની આસપાસના વિસ્તારની વાત કરવામાં આવે, પાણી ભરાઈ ચૂક્યા છે, હાલ તેની હાલત કેવી છે સૌ પ્રથમ જણાવશો? નીતલ, સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે નવસારીના શાંતાદેવી વિસ્તાર છે, અને આ શાંતાદેવી વિસ્તારના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે પ્રકારે પૂર્ણા નદી જે છે તેની સપાટી જે ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહી છે, અને તેના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે અને એમાં પણ ખાસ કરીને આ શાંતાદેવી વિસ્તાર છે કે જે પોસ્ટ વિસ્તાર જે છે, એપાર્ટમેન્ટ્સ અહીંયા આવેલા છે, કેટલાક બંગલોસ આવેલા છે, અને તમામ જગ્યાએ આપ જુઓ તો જ્યાં પણ નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, અને લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોને જે છે, હું દ્રશ્ય પણ હું આપને બતાવીશ કે અમે પણ જે છે તે ઘૂંટણ સુધીના પાણીમાં જે છે તે અહીંયા પસાર થઈને અહીંયા પહોંચ્યા છીએ, અને આ જ સ્થિતિ જ્યારે તમે આગળ જાઓ તો આગળ જે છે તે કેડ સમા પાણી જે છે અહીંયા જોવા મળી રહ્યા છે, એટલે આગળની સ્થિતિ હજુ પણ ખરાબ છે, અને આ પ્રકારે જે પાણી ભરાયા છે અને તેના કારણે અહીંયા રહેતા લોકો જે છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાક લોકો પણ અહીંયા આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું શું કહેશો, આ કેટલા વિસ્તારોમાં આ પાણી ભરાયું છે પૂર્ણા નદીનું? આ 1.5 કિલોમીટરમાં છે પાણી, તો હરબાર આ દર વખતે આ દર વખત તો નહીં થાય, પણ કોઈ કોઈ વારે થાય, તો પછી આ બધી મુશ્કેલી પડે છે કઈ રીતે પછી આ લોકોને સર્વે નાવડીમાં જાય આ બધું સામાન મોકલે? ક્યાં સુધીમાં પાણી ઉતરે એવું કઈ લાગે છે? એ તો 2-3 દાડા તો લાગે મન થયા પછી વરસાદ મિતલ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે કંકલ જે છે તે પણ પાણીમાં જે છે પસાર થઈને તેઓ આવી રહ્યા છે। આપણે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ સ્થિતિ જે દર વખતે જ્યારે જ્યારે પૂર્ણા નદીમાં પાણીનું જળસ્તર વધે ત્યારે આ સ્થિતિ સર્જાય છે, આનો કાયમી ઉકેલ કેવી રીતે થાય છે કે થશે, થાય છે કે નહીં? અંકલ, દર વખતે આ સ્થિતિ સર્જાય જ્યારે પાણી આવે ત્યારે આનો કોઈ કાયમી ઉકેલ નથી? પણ રેલે જેટલા મોટી 1 કલાકમાં પાણી ચડી ગયેલું, ખાલી 4 વાગે ઉઠેલો ત્યારે કંઈ નહોતું, પછી 4 વાગ્યા પછી ચાલુ થયું તો 6 વાગ્યા લગી સ્ટેશન 18 લગી પહોંચી, તો પછી અવર જવર માટે દર વખતે આવી સ્થિતિ આવી સ્થિતિ રહે સાહેબ કાયમ? આજે હું 45 વર્ષથી આટોડ ઉપર રહું છું,
મુશ્કેલી આસપાસના બધા લોકોને આ મુશ્કેલી આ બધા આખા શાંતા દેવી રોડ ને તો બહાર અવર જવર કરવી હોય તો પછી બસ આવડી તે જવાનું, જેને તરતા આવડે એ નીકળી શકે. અહીંયા જે રહેતા જે લોકો જે છે તેઓને દર વખતે આ સ્થિતિનો સામનો કરવો પડે છે, અને જ્યારે જ્યારે પણ આ મુશ્કેલી સર્જાય પૂર્ણ નદીમાં પાણી જે જળસ્તર વધે, અને હજુ આપ જોઈ શકો છો કે અત્યારે ફરી એકવાર જે છે તે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ જે છે જળસ્તર જે છે પૂર્ણા નદીનું વધી રહ્યું છે, અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો જે છે કે ત્યાં પાણી આવી રહ્યા છે, અને મુશ્કેલી આપ જોઈ શકો છો કે કેટલી પારાવાર મુશ્કેલીનો સામનો જે અહીંના રહેતા લોકો જે છે તે કરી રહ્યા છે. અવર જવર માટે આ રીતે જ પાણીમાં પસાર થઈને તેઓએ અવર જવર કરવી પડે છે, અને જે પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે પણ તેઓએ જો નીકળવું હોય ઘરની બહાર તો આ રીતે પાણીમાંથી પસાર થઈને જ નીકળવું પડે છે. એટલે આપ સમજી શકો છો કે કેવી મુશ્કેલીનો સામનો જે છે તે અહીંયા રહેતા લોકો જે છે તે કરી રહ્યા છે. મિત્તલ, બિલકુલ સંજય, જો વાત કરવામાં આવે હાલ તો વરસાદ પડી રહ્યો છે, આટલું પાણી ભરાયેલું છે અને હજુ વધુ વરસાદ આવી શકે છે ત્યારે સ્થિતિ કપરી બની શકે છે. હાલ તંત્ર દ્વારા આ જે વરસાદી પાણી ભરાયેલા છે તેને નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરાઈ રહી છે ખરા? મિત્તલ, જે પ્રકારે પૂર્ણા નદી નું જળસ્તર વધી રહ્યું છે એટલે નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા એ રીતની નથી. જે રીતે જ્યારે જ્યારે પણ નદીમાં જ્યારે સપાટી વધે પૂર આવે અને તે સીધું પાણી જ્યારે આ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળે છે અને ધીરે ધીરે જે છે પાણી ઓસરી અને દરિયા તરફ જાય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડી વિકટ એટલા માટે છે કે ભરતી અત્યારે દરિયામાં જે જોવા મળી રહી છે એના કારણે જે છે દરિયામાંથી પણ પાણી જે છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં બહાર આવી રહ્યું છે. એટલે સૌથી બેવડી મુશ્કેલી જે છે આ વખતે અહીંયા નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે કે જે રીતે હાલ જે પૂર્ણા નદીનું પાણી જે છે તે જળ સપાટી વધી રહી છે અને પૂરની સ્થિતિ જોવા મળી રહી છે એટલે એ પાણી પણ આવી રહ્યું છે. જો કે એના લોકોનું કહેવું છે કે જ્યારે જ્યારે પણ આ રીતે પાણી આવે છે અને એકાદ બે કલાક પાણી રહે છે અને ત્યારબાદ ઓસરી જાય છે, પણ આ વખતની સ્થિતિ થોડી વિકટ એટલા માટે છે કે ભરતી છે દરિયામાં અને દરિયાનું પાણી પણ બહાર આવી રહ્યું છે એટલે આ પાણી જે છે નીકળતા અહીંથી ઓસરતા કલાકો વીતી જશે અને આ જ રીતે પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે અહીંના રહેતા લોકો ખાસ કરીને નવસારી વિસ્તારની આ શાંતાદેવી વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત કાલિયાવાડ વિસ્તાર છે ત્યાં પણ આ સ્થિતિ છે. વેરાવળ વિસ્તાર જે છે કે ત્યાં પણ લોકો જે છે આ પૂરની જે સ્થિતિનો સામનો જે છે તે કરી રહ્યા છે અને મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. બિલકુલ સંજીને, આ સાથે જ વાત કરવામાં આવે આ શાંતાદેવી જે વિસ્તાર છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરો દુકાનોમાં પણ પાણી ઘૂસી વળ્યું છે, એ લોકોનું જીવન નિર્વાહ હાલ કઈ રીતે ચાલી રહ્યું છે? કારણ કે ખોરાકની સૌથી વધારે જરૂરિયાત હોય છે ત્યારે દૂર સુધી જવું પડતું હોય છે અને આવા પાણી વચ્ચે તેઓ જઈ રહ્યા છે. બિલકુલ મિત્તલ, હું ફરી એકવાર હું તમને દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે લોકો જે છે પોતાના ઘરોમાં, હું જે એપાર્ટમેન્ટ વિસ્તાર છે તે ના ઘરના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે લોકો જે છે તેઓને સ્વાભાવિક છે કે આ રીતે પાણી ભરાઈ જાય ત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જે લેવા માટે અવર જવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે અને આ રીતે જ જે છે કલાકો વિતાવવા પડશે, કારણ કે આ પાણી ઓસરતા હજુ પણ કલાકો લાગશે. અને તેના કારણે અત્યારે તો જે આપ જોઈ શકો છો કે લોકો પોતાના ઘરોમાં જે છે આ પાણી જે શાંતાદેવી વિસ્તારમાં ભરાયા છે અને તેની સ્થિતિનો તાગ તેઓ પણ મેળવી રહ્યા છે. જે લોકોને ફરજિયાતપણે નીકળવું જ પડે તેવા લોકો જે છે આપ જોઈ શકો છો કે તેવા લોકો પણ છે કે જેઓ આ રીતે પાણીમાંથી પસાર થઈને નીકળતા હોય છે. એટલે મુશ્કેલીનો સામનો જે છે તેઓએ આ રીતે જ કરવો પડે છે. આ લોકો જે આવી રહ્યા છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું મિત્તલ કે શું કહેશો, જ્યારે પણ આ રીતની સ્થિતિ થાય બહાર જે પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે આવી રીતે બહાર નીકળવું, દર વર્ષે આ રીતે નીકળવું પડે છે, તો કોઈ બીજી કોઈ વ્યવસ્થા કોઈ નહીં, કઈ નહીં.
પાણીમાં નીકળવાનું ચાલુ ચાલુ થઈ અને મેડિકલ ઇમરજન્સી સર્જાય તો આવી રીતે પછી આ રીતે. અચ્છા, કોઈ તંત્ર દ્વારા કોઈ અહીંયા નિકાલ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી? અત્યારે કઈ નિકાલ નહીં, ઓટોમેટિક નીકળશે, આમાં કોઈ જાતનો નિકાલ નથી થતો. કઈ નિકાલ આપે પણ જાણ્યું કે જે છે તંત્ર દ્વારા કોઈ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી, અને સાથે સાથે જે છે કહી શકાય કે જો મેડિકલ ઇમરજન્સી જો સર્જાય તો તેઓએ પણ આ રીતે જ પાણીમાં પસાર થઈને નીકળવું પડે તેવી સ્થિતિ છે. આ દ્રશ્ય હું ફરી એકવાર આપને દ્રશ્ય બતાવીશ મિત્તલ, કે જે પ્રકારે એક ભાઈ જે છે કે તેઓ આગળ જઈ રહ્યા છે અને જે પાણીનું સ્તર જે છે તેઓ જે રીતે આગળ જઈ રહ્યા છે ચાલીને, અને તમને પણ ને દર્શકોને પણ ખ્યાલ આવશે કે જે પાણીનું સ્તર જે છે તે કેટલું છે, લેવલ કેટલું છે. પહેલાં ઘૂંટણ સુધી પાણી હતું અને આગળ જે રીતે વધી રહ્યા છે અને કેડસામાં પાણી જે છે એટલે આગળના વિસ્તારો જે છે ત્યાં હજુ પણ વિકટ ભરી સ્થિતિ છે મિત્તલ. એટલે કહી શકાય કે આ સ્થિતિ જે છે નવસારીના નીચાણવાળા વિસ્તારોની છે, સોસાયટીઓની છે, સોસાયટીમાં રહેતા લોકોની છે, અને પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે અહીંયાના રહેતા લોકો જે છે તે કરી રહ્યા છે મિત્તલ. બિલકુલ સંજય, પડેપડની અપડેટ્સ આપના પાસેથી લેતા રહીશું, આભાર સમગ્ર માહિતી બદલ. ત્યારે શાંતાદેવી વિસ્તાર જે છે પૂર્ણા નદીમાં જ પૂર આવતા પાણીની આવક વધારે થતા આસપાસના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ઘૂસી વળ્યું છે અને નવસારી જળમગ્ન બન્યું છે. મહત્વનું છે નવસારીના દ્રશ્યો છે કે જ્યાં લોકોનો જીવન નિર્વાહ કરવાયો છે. આ સાથે જ વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં દુકાનો હોય ઘર હોય દરેક જગ્યાએ અત્યારે પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો કચ્છ અને અંજારમાં ગાંધીધામમાં